नमस्कार दर्शक मित्रों, तो आज आपणे आवी गया छे गोंडल श्री स्वामीनारायण मंदिरे। दर्शक मित्रों, मंदिरे आवता ज आपणने आ अक्षर द्वारना दर्शन थाय छे, जे मंदिरनो मुख्य द्वार छे। तो चालो दर्शक मित्रों, हवे आपणे आ मंदिरनी अंदर प्रवेश करिए अने वीडियोने स्किप ना करता अने अंत सुधी बन्या रहेजो। तो दर्शक मित्रों, अंदर आवता ज आपणने श्री स्वामीनारायण भगवानना चरण पगला अने एक्जेक्ट एमनी सामे ज श्वेत रंगनुं सुंदर एवुं मुख्य मंदिरना आपणने दर्शन थाय छे। અને દર્શક મિત્રો, આ છે આ મંદિરનું ખૂબ જ વિશાળ અને સુંદર એવું પરિસર, જેને તમે 360 ડિગ્રી એંગલમાં જોઈ શકો છો। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે મંદિરની ઉપર। તો મિત્રો, મંદિરની ઉપર પહોંચતા જ આપણને આ મંદિરના ખૂબ જ વિશાળ અને સુંદર એવા આ ગર્ભગૃહના દર્શન આપણને થાય છે, તે તમે જોઈ શકો છો। અને મિત્રો, સામે આપણને શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થાય છે। તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જઈએ આ મંદિરની બહાર, જ્યાં આપણને ગુરુ પરંપરાના દર્શન કરવા મળે છે। મિત્રો, આ છે ભગતજી મહારાજ। મિત્રો, અહીંયા આપણને બીએપી સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દર્શન થાય છે। ત્યાર પછી મિત્રો, આપણને યોગીજી મહારાજના દર્શન થાય છે અને ત્યાર પછી અંતે મિત્રો, આપણને પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે। અને મિત્રો, આ મંદિરની બંને સાઈડ આપણને ઉત્તરા વિભાગ જોવા મળે છે। અને દર્શક મિત્રો, આ મંદિરની બંને સાઈડ આપણને શ્રી ગણેશજી મહારાજ અને હનુમાનજી મહારાજના દર્શન કરવા મળે છે। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ આ મંદિરની એક્ઝેક્ટ નીચે આવેલી અક્ષર ડેરીના દર્શન કરવા માટે। મિત્રો, આ અક્ષર ડેરીનો મહિમા ખૂબ જ વધારે છે। અને દર્શક મિત્રો, આ અક્ષર ડેરી એ જગ્યા છે કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીની અંતિમ સંસ્કાર વિધિ થઈ હતી। અને મિત્રો, ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના પહેલા ઉત્તરાધિકારી હતા। અને મિત્રો, અત્યારે તમે જે આ ડેરી જુઓ છો, તે અત્યારે રિનોવેટ કરેલી છે। અને દર્શક મિત્રો, ઘણા બધા હરિભક્તો એ વિદેશથી સ્પેશિયલ આ અક્ષર ડેરીના જ દર્શન કરવા માટે અહીંયા આવે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે। અને ત્યારબાદ દર્શક મિત્રો, અહીંયા આપણને યોગીજી મહારાજનું સ્મૃતિ મંદિર જોવા મળે છે। અને મિત્રો, આ મંદિર એમની કોતરણી અને સુંદર શિલ્પકલા માટે ખૂબ જ જાણીતું છે। તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જઈએ આ મંદિરની અંદર અને જોઈએ ત્યાં આપણને શું શું જોવા મળે છે। તો મિત્રો, અહીંયા આપણને શ્રી યોગીજી મહારાજના ચરણ પગલા અને સામે આપણને યોગીજી મહારાજના દર્શન થાય છે। અને ત્યારબાદ મિત્રો, આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આપણને બે ઓરડીઓ જોવા મળે છે, જેમાં શ્રી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રહેતા હતા। તો દર્શક મિત્રો, આ છે શાસ્ત્રીજી મહારાજની ઓરડી, જેમાં તેઓ રહેતા હતા અને તેમને જીવનમાં તેમણે જે કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો, તે પ્રસાદીઓની ચીજ વસ્તુઓના આપણને અહીંયા દર્શન થાય છે। અને ત્યારબાદ દર્શક મિત્રો, અહીંયા આપણને યોગીજી મહારાજની ઓરડીના દર્શન થાય છે। અને મિત્રો, તેમણે તેમના જીવનમાં જે કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો, તે પ્રસાદીની ચીજ વસ્તુઓના દર્શન અહીંયા આપણને થાય છે।
અને ત્યારબાદ દર્શક મિત્રો આ મુખ્ય મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ ઉતારા ભવન એટલે કે અક્ષર મહોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં આપણે રૂમ બુક કરાવીને આપણે ઉતારો લઈ શકીએ છીએ। અને મિત્રો અહીંયા એસી વાળી રૂમ અને નોન એસી વાળી રૂમ પણ આપણને જોવા મળે છે। અને ત્યારબાદ દર્શક મિત્રો આપણને આ મંદિરની એક્ઝેક્ટ પાછળ ગોંડલી નદીના દર્શન થાય છે, જે આ મંદિરની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે। અને દર્શક મિત્રો આ ગોંડલી નદીમાં ઘણા બધા હરિભક્તો તથા સંતો સ્નાન કરવા માટે આવતા હતા। તો જો દર્શક મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો। સૌને જય શ્રી સ્વામિનારાયણ।